દેશમાં અનેક પ્રકારની બેંકો છે, જેમાં રાષ્ટ્રીય, ખાનગી અને સહકારી. આમ તો તમામ પ્રકારનું બેંકોનું કામ નાગરિકોના આર્થિક વ્યવહારોનું સંચાલન કરવાનું છે, પણ ગુજરાત અમદાવાદમાં એક એવી બેંક છે જે માત્ર નાગરિકોના આર્થિક વ્યવહારોનું સંચાલન જ નથી કરતી, પણ તેમના જીવનમાં વ્યવહારિક અને સામાજિક બદલાવનું કામ પણ કરે છે. સાથે જીવન ધોરણ ઊંચું આવે તે માટે પણ કાર્ય કરે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની. જોઈએ આ વિશેષ અહેવાલ. આ યુવક છે રાકેશ કલાલ. તે મસાલા ઢોસા ઇડલી વગેરેની સામાન્ય લારી ચલાવે છે, પણ એ દિવસો એ ક્યારેય નથી ભૂલતો જ્યારે કોરોનાના લોકડાઉનના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી. તેનું ઘર ચલાવવું મુશ્કેલ હતું. લોકડાઉનના કારણે તેની રોજી રોટી બંધ થઈ ગઈ. થોડા દિવસો તો તેણે સેવિંગ્સથી ઘર ચલાવ્યું, પછી થોડા મહિનાઓનો ઉધાર લઈને ઘર ચલાવ્યું. પછી આર્થિક મુશ્કેલી વધી ગઈ, ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. પણ તેનું સેવિંગ્સ એકાઉન્ટ એડીસી બેંકમાં હતું. ત્યારે જ એડીસી બેંકમાંથી તેને ફોન આવ્યો અને તેને બેંકમાં બોલાવવામાં આવ્યો. આર્થિક સ્થિતિ જાણીને તેને 1 લાખ રૂપિયાની લોન અપાઈ અને બાકી ઉધાર ચૂકવીને રાકેશે ફરી તેને પોતાની લારી ધમધમતી કરી અને તેના જીવની ગાડી દોડવા લાગી. તે એ દિવસોને ક્યારેય નથી ભૂલ્યા. એ મારું આઈડીસી બેંકની ઇન્કમ ટેક્સ શાખામાં ખાતું હતું, સેવિંગ ખાતું. તો એમાંથી મને 1 લાખ રૂપિયાની આત્મનિર્ભર લોન મળી હતી. ત્યારે મારે બહુ તકલીફ હતી, તો શાખા મેનેજરે મારો સંપર્ક કર્યો. સામેથી બોલાયા હતા અમને કે ભાઈ આવો તમે, ને શું તમારે તકલીફ છે બધી જાણીને. પછી મને બધું જોઈને પછી મારે બધું જોયું વ્યવસ્થિત કેવું છે, માણસ શું છે, પછી જોઈને પછી મને 1 લાખ રૂપિયાની લોન આપી હતી. માત્ર રાકેશ જ નહીં પણ અમદાવાદમાં ફોટોગ્રાફીની સ્ટુડિયો ચલાવતા ફર્નિચરના દુકાનદાર સહિત અનેક નાના નાના ઉદ્યોગ સાહસિકો જ્યારે મોટા બેંકોના દ્વાર બંધ થયા હતા ત્યારે એડીસી બેંકે તેમની ઈમાનદારી અને કામ કરવાની ધગસ જોઈને આવા વેપારીઓને કાર લોન, ટુ વ્હીલર લોન સાથે હોમ લોન આપીને તેમને બેઠા કરવામાં મદદ કરી. મારું નામ કૈવનભાઈ શાહ છે અને મારું અત્યારે FRP PVC ડોર્સ મેન્યુફેક્ચરિંગ ફર્નિચરનું કામકાજ છે. મારું ખાતું છે ને 2010થી વિજય ચાર રસ્તા બ્રાન્ચમાં છે અને 2010થી અત્યાર સુધીમાં મારા ઘણા બધા વ્યવહારો થયા છે, જેમાં મારી પહેલાં શરૂઆતમાં તેમને મારી જોડેથી મેં 2 વ્હીલર લોન લીધી હતી. 2 વ્હીલર લોનના રેકોર્ડ્સ અને બીજું બધું થઈ, પ્લસ મારા જે રેગ્યુલર સેવિંગ્સ ખાતાના વ્યવહારથી પછી મને કાર લોન પણ આપવામાં આવી બેંક તરફથી, જે મેં માંગણી કરી હતી તો કાર લોન પણ મળી. અને કાર લોનના રેગ્યુલર વ્યવસ્થિત એ કર્યા પછી અત્યારે હું બેંકના દરેક સર્વિસથી સંતુષ્ટ છું. મારું નામ પિયુષ પટેલ, મેં એમના ઘર રહું છું અને ફોટોગ્રાફીનો બિઝનેસ ધરાવું છું. મારું નારાયણપુરા બ્રાન્ચમાં ખાતું છે, સેવિંગ ખાતું, અને પહેલાં હું મારા બધા જ વ્યવહારો ચેક દ્વારા કરતો હતો. ત્યાંથી બેંકના કર્મચારીએ મને જાણકારી આપી વેલ્યુએડેડ સર્વિસ બાબતે, અને એના થકી મારા બધા જ ટ્રાન્ઝેક્શનો અત્યારે ઓનલાઈન મોબાઈલ બેન્કિંગથી કરું છું અને જેનાથી મને ટાઈમનો બચાવ થઈ જાય છે. એવું નથી કે બેંક માત્ર વ્યક્તિગત રીતે નાગરિકોના કામે આવી છે, ખાસ કરીને સોસાયટીઓના એકાઉન્ટ પણ બેંકમાં છે, જેના માટે અત્યાધુનિક સેવાઓ પણ બેંક આપી રહી છે. ખાસ કરીને શહેરોમાં રાષ્ટ્રીયકૃત બેંકો જે સેવાઓ આપી રહી છે તે તમામ ડિજિટલ સેવાઓ ઘેર બેઠા ગ્રાહકોને એડીસી બેંક આપી રહી છે. મહત્વની વાત એ છે કે ક્યારેક કોઈ નાગરિકોથી પોતાની મામૂલી રકમ ભૂલી જાય અથવા શરત ચૂકથી રકમ લેવામાં તેનાથી ભૂલ થાય તો ત્યારે પણ બેંક તેમને તેમની રકમ પરત આપે છે. તેના પણ ઉદાહરણો જોવા મળ્યા છે. અરુણભાઈ કાકોભાઈ ગાંધી, કે મારું જે લોકર છે ને, હું મારા વાઈફ બંને આવ્યા હતા, એક વખત ભૂલથી એક ડબ્બો રહી ગયો, ઉતાવળ નહીં શું એવું લાગે છે. પછી બીજા દિવસે સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારો કંઈ ખોવાય છે, આપણે કંઈ ચિઠ્ઠીઓ લખીને, પણ ઈશ્વરની કૃપા એવી કે એ દિવસે ચિઠ્ઠી લખી હતી, મારા બહેનનું નામ લખ્યું. તો પછી સાહેબે ખાતરી કરી તો મને તરત તરત ડબ્બો પાછો આપ્યો. બેંકનો ખૂબ ખૂબ આભાર.
મારું નામ સુજલ જોશી છે અને હું કાવેરી ત્રિસરા કરીને સોસાયટી છે સિલજની અંદર, એની અંદર રહું છું ત્યાંનો. અને અમારી જે સોસાયટીનું જે એકાઉન્ટ જે છે એ થલતેજની એડીસી શાખામાં છે. એડીસી શાખાની અંદર જ્યારે પણ અમે જઈએ છીએ ત્યારે સ્ટાફ જે છે ત્યાં સહકારથી અમને પૂરેપૂરું કામ કરી આપે છે. જે તે કામો જે છે બધા જલ્દીથી જલ્દી પતાવી આપે છે. અને આ સમયમાં જે ડિજિટલાઇઝેશનનો જે અત્યારે સમય ચાલી રહ્યો છે એ સમય પ્રમાણે અમે લોકો જ્યારે QR કોડ માટે એપ્લાય કર્યું તો એમને ફટાફટ એટલે જલ્દીથી જલ્દી અમને QR કોડથી અમને એપ્લાય કરી આપ્યું અને આપી પણ દીધું કે જેનાથી અમારા ખાતામાં લખવાનો જે સમય છે એ બચે છે અને QR કોડથી ફટાફટ જે પણ મેન્ટેનન્સ હોય એ અમારા સીધા એકાઉન્ટની અંદર આવે છે, જેનાથી અત્યારે અમારું કામ સખત ઇઝી થઈ ગયું છે. નિમિષ પંકજકુમાર શાહ, હું છેલ્લા લગભગ 22 વર્ષથી વ્યવસાય એટલે શેર માર્કેટમાંનું કામ કરી રહ્યો છું. 2008થી મારું વિજય ચારસ્તા બ્રાન્ચમાં એકાઉન્ટ છે અને 2009થી મેં ત્યાં લોન ટુ વ્હીલર લોનથી શરૂઆત કરી હતી. ત્યારબાદ સમયસર રીપે કરતા ઘણી સારી ફેસિલિટીઝ મળી છે. મારી હાઉસિંગ લોન, વ્યવસાય લોન, ઘણી બધી લોન મારી ત્યાં થયેલી છે. સાથે સાથે જે ડિજિટલ સેવા છે એ પણ ઘણી સરસ ત્યાંથી અમે ઉપયોગ કરી રહ્યા છીએ. અત્યારે એવું છે કે અમારે બ્રાન્ચ કે ક્યાંય વિઝિટ કરવાની જરૂર પડતી નથી. અમે અમારા વ્યવસાયના સ્થળેથી અથવા તો ઘરેથી કે ક્યાંયથી પણ એ માધ્યમથી અમે ડિજિટલ માધ્યમથી સંપૂર્ણ સેવા યુઝ કરી રહ્યા છીએ. એડીસી બેંક આમ તો સહકારી બેંક છે અને સહકારી બેંક માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ સેવા આપે છે તેવી ભ્રમણાને એડીસી બેંકે તોડી દીધી છે. તેમના 15 લાખ ગ્રાહકો છે અને શહેરી વિસ્તારોના ખાતેદારોની સંખ્યા પણ સારી છે, ત્યારે શહેરી વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ બેંક કોઈ આશીર્વાદથી કમ નથી. એડીસી બેંકથી અનેક એવા લોકો છે જે નાના નાના લોકો છે, ખાસ કરીને લારીવાળા કે ચંપલવાળા કે મોચી એવા તમામ લોકોને, એવા લાખો લોકોને તેણે લોન આપી છે. એટલું જ નહીં, લોન આપ્યા પછી તેમના જીવનમાં બદલાવ પણ જોઈ શકે છે. એટલે કે શહેરી વિસ્તારમાં ભલે એડીસી બેંક એક સહકારી બેંક હોય પણ તે નેશનલાઇઝ એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકની ગરજ પણ સારી રહી છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી, તેનો વ્યાપ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, ગાંધીનગર અને બોટાદ જિલ્લા સુધી ફેલાયેલો છે. આ બેંક ગ્રામીણ વિસ્તારો માટે સંજીવની સાબિત થઈ રહી છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે, ખેડૂતો દ્વારા અને ખેડૂતોથી ચાલતી બેંક બની ગઈ છે. પરિણામે ખેડૂતોની આવકની ચિંતા તો બેંક કરે છે પણ સાથે તેમના આરોગ્યની ચિંતા પણ આ બેંકે ઉપાડી લીધી છે. એડીસી બેંક સાથે 573 ઉપરાંત સંયોજિત થયેલી ખેતી વિષયક મંડળીઓ જોડાયેલી છે. મંડળીઓ થકી 1,16,000થી ખેડૂત ખાતેદારો જોડાયેલા છે. એડીસી બેંક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે સેતુ સાબિત થઈ રહી છે. ખેડૂતોને 0% પાક ધિરાણ, ઓછા વ્યાજે મધ્યમ મુદ્દતની ધિરાણ આપવામાં અગ્રેસર રહી છે. તે સિવાય ખેડૂતોને વીમા યોજના હેઠળ સાંકળવાની કામગીરી પણ બેંકે ખૂબ જ સચોટતાથી કરી છે. કોદરભાઈ રણછોડભાઈ પટેલ, જાખોડા સેવા સહકારી મંડળી ચેરમેન છે. એડીસી બેંક જોડે જે સહકારી બેંક છે અને ખેડૂતોને ધિરાણ કરે છે અને કિસાનલક્ષી અને પશુપાલન ના ઉત્પાદકોને સારી એવી મદદ કરે છે, પણ એના હિસાબે બેંક જોડે અમે જોડાયેલા છીએ. બેંકની કામગીરી જે છે એ ખેડૂતલક્ષી પ્રોગ્રામો કરે છે અને ગાંધીનગર, અમદાવાદ અને બોટાદ જિલ્લામાં એનું કાર્યક્ષેત્ર આવેલું છે અને ખેડૂતોને જે સામાજિક રીતે પણ સારી એવી મદદ કરે છે. બેંક સામાજિક ક્ષેત્રમાં જે બ્લડ ડોનેશનના કેમ્પ કરે છે, મહિલાઓના ફ્રી ઓફ ચેકઅપમાં કામગીરી કરે છે અને સમાજ જીવન અને સંસ્થાને કઈ રીતે ફાયદો થાય એવા સેમિનારો કરી અને ખેડૂતો અને પશુપાલકોને પ્રોત્સાહિત કરે છે. અગરસિંહ ડોડિયા, સાણંદ તાલુકો, ગામ દદુકા. આમ તો 15 વર્ષથી બેંકની સાથે વ્યક્તિગત ટચમાં છું. અમારે આમ તો આપ સમજી શકતા હોય તો અમારા માટે દૂધણી ગાય છે, ભેંસ નહીં, ભેંસ ના દોવા દે. એટલે અત્યારે ખેડૂતોને ખૂબ જ ધિરાણની પ્રક્રિયા બહુ ઇઝી બનાવી નાખી છે. માંગતા ભૂલે એવી સ્થિતિમાં બેંક છે અમારી. હા, માંગતા ભૂલે.
દરેક ખેડૂતોને નાનામાં નાની જ્યારે કોઈ પણ જરૂરિયાત હોય, છેલ્લા 10 વર્ષથી હું મારા ગામમાં વહીવટમાં છું એટલે મને ખબર છે, ખેડૂતોની નાનામાં નાની જરૂરિયાતો અમારી મંડળી પૂરી કરે છે અને બેંકના માધ્યમથી થાય છે આ બધું. અને બેંકના ખેડૂતોને આ નોલેજ વધે એટલા માટે બેંકના ઘણા બધા પરિસંવાદો થાય છે. ગ્રામ્ય કક્ષાએ સાહેબ રાતના નાટક દ્વારા પણ આપણી મંડળીના જે જે વ્યવસ્થાઓ છે, મંડળી શું કરવા માગે છે, અમારા ચેરમેન માનનીય ચેરમેન સાહેબ અજયભાઈ પટેલે પણ, એટલે ખેડૂત પ્રત્યે બેંકનો સ્ટાફ, બેંકનો તમામ સ્ટાફ, તો જ બેંક અત્યારે વિશ્વમાં નામ કાઢ્યું હોય ને. કારણ કે એક જ વ્યક્તિ બધું ના કરી શકે, પણ એ લોકોની જે સામૂહિક ભૂમિકા છે, બીજા બેંકોની તો બહુ મને નોલેજ નથી, પણ ગુજરાતમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક સુપર ટોપ ઉપર અત્યારે કામ કરી. ખેડૂત અગ્રણીઓની માનીએ તો અમદાવાદ કોઓપરેટિવ બેંક ખેડૂતોને 3700 કરોડ રૂપિયા ખેડૂતોને લોન પેટે આપી ચૂકી છે, જેના 7% વ્યાજ પણ તે પહેલા જ ખેડૂતોને રિફંડ કરી રહી છે. બેંક પાસે ખેડૂતો માટે એવી વીમા યોજના છે કે જે ખેડૂતોના અકસ્માતે અવસાન થાય તો કમસે કમ તો તેના પરિવારજનોને 17 લાખ રૂપિયાનો વીમો મળે, એટલે કે બેંક ખેડૂતોના પરિવારજનોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થઈ રહી છે. તો સાથે સહકારી મંડળીઓને શ્રેષ્ઠ સંચાલન કરનારા હોદ્દેદારોને પ્રોત્સાહક ઇનામો પણ આપે છે. મારું નામ ચાવડા બાબુભાઈ કેસરીસિંહ છે, ગામ વાલથેરા, તોલકા તાલુકો. એડીસી બેંક સાથે આમ તો તમામ ખેડૂતો બેંક સાથે વર્ષોથી જોડાયેલા જ છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારનું ધિરાણ ખેતી વિષયક જોઈતું હોય તો બેંક તરફથી એ મેળવતા હોય છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં લગભગ 3500 થી 3600 કરોડ જેવું બેંક દ્વારા ખેતી વિષયક ધિરાણ આપવામાં આવે છે. એમાં 3 લાખ સુધીની મર્યાદામાં 0% વ્યાજે બેંક ખેડૂતોને ધિરાણ આપે છે, અને એના જે 7% ગવર્મેન્ટ જે આપે છે રિફંડ, એ ખેડૂતોના ખાતામાં એડવાન્સ આપી દે છે બેંક. બેંકને તો એ વળતર 1.5 વર્ષે મળતું હોય છે, તેમ છતાં ખેડૂતોની સગવડ રહે એ માટે એડવાન્સમાં જમા કરી આપે છે. એ સિવાય કોઈ પણ એમને ધિરાણ જોઈતું હોય ગ્રામીણ કક્ષાએ, માનો કે પશુપાલન ક્ષેત્રે ગોડાઉન બનાવવા માટે કે કંઈ પણ, એ સરળતાથી બેંક દ્વારા આપી દેવામાં આવે છે. હાલમાં ખેડૂતોના કોઈ અકસ્માતે મૃત્યુ થાય તો એના માટે બેંક દ્વારા 10 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે, જેનું તમામ અમદાવાદ જિલ્લાના ખેડૂતોનું પ્રીમિયમ બેંક ભરે છે. ખેડૂતોને કંઈ ભરવાનું આવતું નથી. અને પ્રધાનમંત્રીનો 2 લાખનો જે વીમો છે એની પણ વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવે છે. એ સિવાય 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમાની પણ બેંક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. એમ આમ મળીને કુલ જુઓ તો 17 લાખ રૂપિયા જેવું જે વળતર છે વીમાનું, એ બેંકની વ્યવસ્થાથી કોઈનું અકસ્માત ખેડૂતોનું થાય છે એ રીતે તો એને મળે છે. મારું નામ રણજીતસિંહ દરબાર, જેતલપુર સેવા સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. જસખોઈ તાલુકાની અમારી મંડળી છેલ્લા લગભગ 20 વર્ષથી અવર્ગમાં છે. 15% ડિવિડન્ડ આપીએ છીએ ખેડૂતોને. એના લાંબા ગાળાના ધિરાણમાં અમે મંડળી જોગવાઈ કરીને 3% એના વ્યાજમાં રિબેટ આપીએ છીએ. આ બધું જે કંઈ અમે કરીએ છીએ એમાં મોટામાં મોટો ફાળો અમદાવાદ જિલ્લા સહકારી બેંકનો છે. અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને કારોબારી ખેડૂત હિતલક્ષી નિર્ણય લે છે. કોઈ પણ કામ અમે નાના માણસો ચેરમેન સાહેબ જોડે જઈએ તો અમારું સાંભળે છે. અરે, સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ અમારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનશ્રીએ ઉકેલી આપ્યો છે. એડીસી બેંક માત્ર આર્થિક વ્યવહારો જ નથી કરતી, પણ સાથે ખેડૂતોને ખેતીની નવી નવી પદ્ધતિઓની વાકેફ કરવા માટે વિવિધ પ્રકારના સેમિનાર પણ યોજે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે પણ વિવિધ કાર્યક્રમો થાય છે. તે સિવાય ગામોમાં જઈને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, મહિલાઓ માટે CBC ચેકિંગ, ગામોમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ પ્રકારની રાહતો, છાશ વિતરણ, બાળકોને ચોપડીઓનું વિતરણ, ખેડૂતોને સરકારી યોજનાની માહિતી માટેના કેમ્પ, ખેડૂતોને બાગાયત પાકનું વેલ્યુ એડિશન, પ્રાકૃતિક ખેતી પાકનો ફેરબદલ માટે સેમિનારનું આયોજન એડીસી બેંક કરતી હોય છે. ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા પણ બેંકના આગેવાનો કરતા હોય છે, જેને કારણે ખેડૂતોની આવક વધે તે માટે તો પ્રયાસ થાય છે. બીજી તરફ તેમનું સામાજિક અને આરોગ્યની સ્થિતિ પણ સુધરે છે તે માટે ભગીરથ પ્રયાસ બેંક મારફતે થતો હોય છે. હું મારું નામ છે DI પટેલ, રહું છું અમદાવાદમાં અને હાલમાં
માંડલી પીએમસીના ચેરમેન છું. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું જે ટોટલ ધિરાણ છે એ ધિરાણના 70% તો ખેડૂતને ધિરાણ કરવામાં આવે છે. 1,30,000 ખેડૂતો છે જે આનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પૂરતા વ્યાજનું જે સેન્ટ્રલ ગવર્મેન્ટના બેનિફિટ છે એ વ્યાજની ગણતરી કરી આંકડા ભેગા કરી અને કેન્દ્ર સરકારમાં આપે ને પછી એનો લાભ વ્યાજની જે બાદબાકી જે મળે છે એ ખેડૂતોને મળે છે. આ ઉપરાંત આ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખેડૂતોના જે વેલ્યુ એડિશન કરવાના જે પ્રોગ્રામો છે, શિબિરો છે, એ અવારનવાર શિબિરો કરે છે અને શિબિરની અંદર જુદા જુદા ટૉપિક વેલ્યુ એડિશનમાં પ્રોસેસિંગનું છે, કોઈ ઉત્પાદન કેવી રીતે વધારવું, કેવી રીતે ખર્ચો ઘટાડવો, ભાવ કેવી રીતે પોષણ મળવા, આ બધા શિબિરોમાં જુદા જુદા તજજ્ઞોને બોલાવી અને ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે કે હેલ્પ ડેસ્ક ત્યાં માંડલની અંદર કરેલું છે. એટલે આ રીતે જોવા જઈએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો લાભ દરેક ખેડૂતો લેશે અને હજુ દિવસે દિવસે એનો લાભ લેતા રહેશે. કારણ કે મારો અનુભવ એવું કહે છે કે જો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સહકારી મંડળી અને એપીએમસી જેવી સંસ્થાઓ ભેગા થાય તો હજુ આ ખેડૂતોની આવક ડબલ કરવાનું જે નરેન્દ્રભાઈનું સપનું છે એ પૂરું થશે. હું કાવીઠા ગામ, બાવળા તાલુકો, જિલ્લો અમદાવાદ. નામ હિંમતસિંહ પ્રતાપસિંહ રાઠોડ. અમે આમ તો એડીસી બેંક જોડે તો અમે લગભગ 25 વર્ષથી જોડાયેલા છીએ અને લાભો ઘણા મળ્યા છે અને લગભગ 15-17 વર્ષથી તો મંડળીમાં ચેરમેન તરીકે હું સેવા બજાવું છું. એટલે બેંકની કામગીરી તો ખૂબ સારી જ છે. પછી પ્રાકૃતિક ખેતી માટે બેંક ટ્રેનિંગ તાલીમ પ્રોગ્રામ બધા કરે છે, વત્તા 0% ખેડૂતોને ધિરાણ મળે છે. પછી ખેડૂતોને સભાસદને જે ધિરાણ કર્યું હોય અમારી સહકારી મંડળીએ તો એ બેંક દ્વારા એને મોનિટરિંગ એમ કે ચકાસણી કે ભાઈ મંડળીએ ખેડૂતને પૂરું ધિરાણ આપ્યું છે કે નથી આપ્યું એને પોતે નોટિસ અહીંયાથી કાઢી અને મોકલી આપે છે. આમ હાલ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાના ખેડૂતો માટે ગંગોત્રી સમાન એડીસી બેંક સાબિત થઈ રહી છે. એટલે કે જે રીતે બેંક તમામ ક્ષેત્રે ખેડૂતોની જે રીતે મદદ કરે છે તેનાથી સહકારી મંડળીઓ થકી ખેડૂતોની આવક ડબલ થાય તે દિશામાં ખેડૂતો વધી રહ્યા છે. મહત્વની વાત એ છે કે બેંક સામાજિક જવાબદારી પણ નિભાવતી હોય છે, જેમ કે ઉનાળામાં પાણી અને ઠંડી છાશનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ પણ કરે છે, જેથી બેંક ખેડૂતો માટે હાલ કોઈ માતાથી કમ નથી, જે ખેતી સાથે ખેડૂતોના પરિવારોનું પણ ધ્યાન રાખે છે. આ તમામ વાતો હતી એડીસી બેંકના કાર્યક્ષેત્રની, તેની સેવાની, ખાતેદારો સાથે પારિવારિક ભાવનાની, સામાજિક સંભાવની અને ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારોના વિકાસમાં તેના સીફાળાની. હવે વાત કરીશું બેંકના ઇતિહાસની. વર્ષ 2000 પહેલા રૂપિયા 45 કરોડના ખોટ કરતી બેંક આજે રૂપિયા 100 કરોડનો નફો કરતી થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના લીધે બેંક નફો કરતી થઈ છે અને અજયભાઈ પટેલના ચેરમેન થયા બાદ બેંકનો ઝડપથી વિકાસ થયો છે. એડીસી બેંકની આધુનિકતા, તેનું ડિજિટલાઇઝેશન, હજારો કરોડના થાપણ અને લાખો સભાસદો, આ એડીસી બેંકની ભવ્યતા પાછળ 100 વર્ષ પહેલાની મહેનત, દૂરંદેશી અને નાગરિકોને મદદ કરવાની ભાવના હતી. દસકોડી તાલુકા ફેડરેશન તરીકે 1922માં આની શરૂઆત થઈ, પણ આર્થિક વહીવટને વધારવા માટે દસકોડી તાલુકા બેન્કિંગ યુનિયન તરીકે કાર્યરત કરાઈ ત્યારે આ સંસ્થા પાસે માત્ર 3 કર્મચારીઓને 11,730 રૂપિયાનો આર્થિક ભંડોળ હતો, જેના પ્રથમ ચેરમેન વાઘજીભાઈ અમરસિંહ મકવાણા હતા. સંસ્થાએ થોડો સમય પસાર કર્યો ત્યારે 1937માં સંસ્થા અમદાવાદ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક તરીકે સ્થાપિત થઈ અને સમગ્ર અમદાવાદ અને જિલ્લાઓમાં તેની શાખાઓ વધવા લાગી. સાથે 1966માં ગાંધીનગર જિલ્લાનો બેંકના કાર્યક્ષેત્રમાં સમાવેશ થયો. ગુજરાતમાં જ્યારે સહકારિતા ભાંગી પડી તેની અસર એડીસી બેંક ઉપર પણ પડી હતી. બેંક ધીમે ધીમે 50 કરોડનું ખોટ કરતી થઈ ગઈ હતી, પણ સમય બદલાયો અને અજયભાઈ અને અમિતભાઈ જેવા
જે મહાનુભાવ હતા, જે લોકો સહકારને સમજતા હતા, સંગઠનને સમજતા હતા, તે લોકોએ આ બેંકની જવાબદારી સંભાળી. 1965 થી 1971 દરમિયાન અમદાવાદમાં હાઉસિંગ સોસાયટીઓનો ખૂબ વિકાસ થયો. ત્યારે એડીસી બેંકે આ હાઉસિંગ મંડળીઓને વચગાળાની બ્રિજ લોન આપવાની શરૂઆત કરી, જેમાં સામાન્ય લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થઈ શકે. પણ આ વસૂલાત સમયસર થઈ નહીં. પરિણામે બેંકની એનપીએ, એટલે કે સીધી ભાષામાં કહીએ તો ખોટ, વધવા લાગી. બેંકને સૌથી મોટો આંચકો 1973માં લાગ્યો, જ્યારે નાબાર્ડના નિરીક્ષણમાં બેંક નબળી સાબિત થઈ, જેથી બેંક પર અનેક પ્રકારના વહીવટી નિયંત્રણો લાદી લેવામાં આવ્યા. 1994-95માં બેંકની બુક લોસ 22 કરોડ થઈ, નીચે સતત વધતી ગઈ, અને વર્ષ 1999-2000માં તો આ એનપીએ વધીને 45 કરોડ થઈ ચૂકી હતી. ત્યારે અમિતભાઈ શાહે બેંકના કપરા સમયમાં ચેરમેન તરીકે સુકાન સંભાળ્યું. 1965 થી 1975 દરમિયાન અમદાવાદ શહેરમાં હાઉસિંગ સોસાયટીઓનું ખૂબ મોટા પાયે શરૂઆત થયેલી, અને તેના વિકાસમાં આ બેંકનો ફાળો પણ ખૂબ મુખ્ય રહેલો. આ હાઉસિંગ સોસાયટીઓને બેંક વચગાળાની લોન, એટલે કે બ્રિજ લોન આપતી હતી. સમયસર વસૂલાત નહીં આવવાના કારણે બેંકનું એનપીએ વધવાથી તેની સીધી અસર જે તે સમયે નફાકારકતા પર થયેલી, અને પરિણામ સ્વરૂપ 1993માં નાબાર્ડનું જે ઇન્સ્પેક્શન હાથ ધરાયું તેમાં આ બેંકને વીક બેંક તરીકે જાહેર કરવામાં આવી. આ બેંકની ઉપર બેંકિંગ રેગ્યુલેશન એક્ટના સેક્શન 11(1)નું કોમ્પ્લાયન્સ નહીં કરતું હોવાનું જણાવી અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા. 1994-95 બેંક પ્રથમવાર લોસમાં આવી અને બુક લોસ રૂપિયા 20 કરોડનો જાહેર થયો. ત્યારબાદ એ બુક લોસ વધતો 45 કરોડ સુધી પહોંચ્યો. સતત 6 વર્ષથી બેંકનું એનપીએ વધવાના કારણે અને મોટી રકમનો બુક લોસ હોવાના કારણે સભાસદોને ડિવિડન્ડ પણ બેંક વેચી શકતી નથી, જેની સીધી અસર ગ્રાહકો પર પણ થયેલી. 22-1-2000 રોજ બેંકનું ટર્ન અરાઉન્ડ થતાં હાલના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને તત્કાલીન ચેરમેન માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે અને તેમના સંચાલક મંડળે આ બેંકનો વહીવટ સંભાળ્યો. આ બેંકનો વહીવટ સંભાળતા સાથે જ તેમણે એવી સિંહગર્જના કરેલી કે પ્રથમ જ વર્ષમાં અમે બેંકને નફો કરતા કરીશું અને સભાસદોને ડિવિડન્ડ આપતા કરીશું. અમિતભાઈ શાહે જે રીતે બેંકનું સંચાલન સંભાળ્યું, તેઓ પ્રથમ વર્ષમાં જ બેંકને નફો કરતો કરી દીધો. તેમની આર્થિક કોઠાસૂઝ રણનીતિથી બેંકનું પ્રથમ વર્ષમાં જ 20 કરોડની ખોટ પૂરાઈ, જે બેંક પોતાના સભાસદોને ડિવિડન્ડ આપવાની સ્થિતિમાં ન હતી. તેણે 6 કરોડનો નફો કર્યો અને ડિવિડન્ડ આપવાની શરૂઆત થઈ. અમિતભાઈ શાહ 2003માં રાજ્યના ગૃહમંત્રી બન્યા. તેના પછી તેના અનુગામી તરીકે અજયભાઈ પટેલ બેંકના 18મા ચેરમેન બન્યા. ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે ખેડૂતોને કઈ રીતે 7% પાક ધિરાણ આપી શકાય. તેના માટે અમિતભાઈ શાહે રાજ્ય સરકારમાં વ્યાજ સહાય યોજના માટે સૂચન કર્યું, જેનો સ્વીકારી પણ લેવામાં આવ્યો, જેનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો અને સહકારી બેંકોને મળી રહ્યો છે. તે સિવાય માધુપુરા સહકારી બેંક કટોકટીને કારણે રાજ્યમાં સહકારી માળખાને નુકસાન થયું, ત્યારે આવું ફરી ન થાય તે માટે લિક્વિડિટી યોજના નાગરિક સહકારી બેંકો માટે અમલમાં મુકાઈ. અજયભાઈએ 2003-04માં વર્ષને એનપીએ રિકવરી વર્ષ ઘોષિત કર્યું. સહકારી ક્ષેત્રે સૌ પ્રથમ વખત લોક અદાલતના માધ્યમ દ્વારા સમાધાનપૂર્વક વસૂલાત અને રાજ્ય સરકારની વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંગે રજૂઆત કરાવી, અને તે યોજના શરૂ થતાં તેના થકી સારી વસૂલાત કરી અને એનપીએ 0% ઉપર પહોંચાડી દેવામાં આવ્યું. સાથે લો કોસ્ટ ડિપોઝિટને લઈને પણ તેઓ પહેલેથી જ સક્રિય થયા હતા, જેનો લાભ બેંકને મળી રહ્યો છે. માન્ય શ્રી અમિતભાઈ સાહેબે જ્યારે રાજ્યમાં અહીંયા રાજ્યની અંદર જ્યારે ગૃહમંત્રી તરીકે નિયુક્ત થયા, એ વખતે આ બેંકના ચેરમેન તરીકે અજયભાઈ સાહેબ સંભાળતા હતા. ખેડૂતોને 7% ધિરાણ મળી ન રહે, જિલ્લા બેંકો આપી ન શકે, એવો એક મોટો પ્રશ્ન હતો. અને એના માટે રાજ્ય સરકારમાં અમિતભાઈ સાહેબે ઇન્ટરેસ્ટ સબવેન્શન માટેની એક રજૂઆત કરી અને રાજ્ય સરકારમાંથી એની મંજૂરી મળતા આજે આખા ગુજરાતના સહકારી ક્ષેત્રને જીવતદાન મળી શક્યું છે.
ખેતી વિષયક મંડળીઓમાં કોમ્પ્યુટરાઇઝેશન જરૂરી છે એવો ખ્યાલ એમણે શરૂઆતમાં બેંકમાં ચેરમેન હતા ત્યારથી કરેલો અને તે માટે એમણે ફંડ પણ બેંકના સરવૈયામાં ઊભું કરેલું. આપણા જ રાજ્યમાં એક અર્બન બેંક માધુપુરા કોઓપરેટિવ બેંક નબળી પડતા એની સીધી અસર આખા સહકારી ક્ષેત્ર પર પડેલી અને એમાંથી બોધ પાટલી એમણે આખા રાજ્ય માટે એક લિક્વિડિટી સપોર્ટ યોજના શરૂ કરાવેલી જેને કારણે ભવિષ્યમાં આવું બને નહીં. માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના ઉત્તરાધિકારી કે આપણા બેંક આ બેંકનો વહીવટ 6/1/2003 રોજ માનનીય શ્રી અજયભાઈ પટેલ સાહેબે સંભાળ્યો. તેઓના દૂરંદેશી ધંધાકીય આવડત અને બાહોશ વ્યક્તિત્વ જેને આધારે એમણે બેંકને એક નવા આયામો પર મૂકી દીધી. એડીસી બેંકે અત્યારે 15,000 કરોડનો બિઝનેસ કર્યો છે અને બેંક પાસે 9,000 કરોડના થાપણો છે. બેંકમાં CBS સિસ્ટમ અમલ થયેલું છે. TCS કંપની થકી કોર બેન્કિંગ સોલ્યુશન સર્વિસનો ઉપયોગ કરીને પોતે આધુનિક થઈ પણ સાથે ખેતી વિષયક મંડળીઓને પણ કમ્પ્યુટરાઇઝ કરવા માટે મદદ કરી. સાથે બેંકને નાબાર્ડ, NPCI ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને નાસ્કોપ તરફથી સતત વિવિધ એવોર્ડ મળ્યા છે. એટલે કે બેંક હવે બ્રાન્ડ બની ગઈ છે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને તેમના અનુગામી અજયભાઈ પટેલનો સિંહ ફાળો છે. અમદાવાદમાં સહકારી બેન્કિંગ ક્ષેત્રે સૌથી વિશ્વાસુ નામ ધરાવતી બેન્કોની વાત કરીશું તો અત્યારે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડનું નામ સૌથી અગ્રેસર છે. જાણો શું છે બેંકની ખૂબીઓ અને તેની સુવિધાઓ. તમામ ખેડૂત ભાઈઓ, મંડળીના પદાધિકારીઓ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના ખાતેદાર ભાઈઓ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલ વર્ગ, ચાલુ વર્ષે બેંકે અભૂતપૂર્વ પ્રગતિના આંકડા આપણી પાસે લાવવા અને બેંક ખેડૂતો માટે શું વિચારે છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રી જેમણે કોઓપરેટિવ સેક્ટરને અગત્યતા આપી અને આપણા અમિતભાઈ સાહેબને કોઓપરેટિવ મિનિસ્ટર બનાવ્યા, 1 વર્ષથી વધુ સમયમાં 1 વર્ષ થયું, 1 વર્ષમાં અમિતભાઈએ કોઓપરેટિવ સેક્ટરમાં આખો રિવોલ્યુશન લાવવાની કોશિશ કરી છે, જેના પરિણામો ખેડૂત ભાઈઓને અને એની સાથે કોઓપરેટિવ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને નજીકના ભવિષ્યમાં જોવા મળે એવી વ્યવસ્થા અને એવી ટીમો બનાવી અને કામ જુદા જુદા લેવલે બહુ સરસ રીતે કોઓપરેટિવ સેક્ટરમાં કામ ચાલી રહ્યું છે. 5 ટ્રિલિયનની જે ઇકોનોમી નરેન્દ્ર મોદી સાહેબ વિચારી રહ્યા છે એમાં કોઓપરેટિવ સેક્ટરનો બહુ મોટો રોલ રહેવાનો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બનવા સુધીની ઘણી લાંબી સફર છે. અમદાવાદથી શરૂ થયેલ બેંક હાલ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લામાં 207 બેંક શાખાઓનો વિશાળ નેટવર્ક ધરાવે છે. તે સિવાય સાઉન્ડ બેંકના પેરામીટર્સ જેમ કે લો કોસ્ટ ડિપોઝિટ, CD રેશિયો, કોસ્ટ ઓફ મેનેજમેન્ટ, NPA પૂર્ણ કરેલ છે. EDC બેંકમાં 15 લાખથી પણ વધારે ખાતેદારો છે, જેમના માટે 86 ATM, 9 મોબાઈલ ATM, 630 માઇક્રો ATM, કોર બેન્કિંગ સોલ્યુશન સાથે રૂપે કાર્ડ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, માઇક્રો ATM, ઈ-કોમર્સ, પોઈન્ટ ઓફ સેલ મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તે સિવાય 573 ઉપરાંતની સંયોજિત થયેલી ખેતી વિષયક મંડળીઓ મારફતે 1,16,000થી વધુ ખાતેદારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 0% પાક ધિરાણ પણ આપવામાં આવી છે. એડીસી બેંક શરૂઆતથી લઈને અત્યાર સુધી ગ્રાહકોને શ્રેષ્ઠતમ સેવાઓ આપીને પોતિકાપણાનું અહેસાસ કરાવે છે. અત્યાધુનિક સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. બેંકના પ્રગતિદર્શક આંકડાઓ ઉપર નજર નાખીએ તો છેલ્લા 20 વર્ષમાં ડિપોઝિટમાં 7,315 કરોડનો વધારો થયો છે, જેમાં લો કોસ્ટ ડિપોઝિટમાં 4,203 કરોડ ને ટોટલ બિઝનેસમાં 12,261 કરોડનો વધારો થયો છે. વર્ષ 2000માં જે સંસ્થા ભયંકર ખોટ કરતી હતી તેનું નેટ પ્રોફિટ 96 કરોડની થઈ છે. આમ હવે આ બેંક માત્ર બેંક નહીં પણ લાખો લોકો માટે આર્થિક અને સામાજિક રીતે સહારો બની ગઈ છે. અમે સૌથી પહેલું પગલું છેલ્લા 3 વર્ષથી અને છેલ્લા ઘણા વખતથી
કે સ્ટાફ એજ્યુકેશન અને એન્વાયરમેન્ટ અને ટેકનિકલ એક્સપર્ટાઇઝ, કોઈ બી તમે કોઈ બી જગ્યાએ જાઓ, કોઈ બી નેશનલાઇઝ બેંકમાં જાઓ, એમાં જે પૂરતી સેવાઓ મળતી હોય એ તમામ સેવાઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ગ્રાહકોને અને એની સાથે જોડાયેલ દરેકે દરેક વ્યક્તિને મળી રહે એવી વ્યવસ્થા કરી છે. બેંક કોર બેન્કિંગ સોલ્યુશન ઘણા વખતથી અમલ કર્યો છે. ગ્રાહકોને રૂપે કાર્ડ, એટીએમ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, માઇક્રો એટીએમ, ઈ કોમર્સ, પોસ, યુપીઆઈ, ભીમ જેવી સેવા શરૂ કરેલી છે. ટૂંકમાં નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ બેન્કોની સાથે કોમ્પિટિશનમાં કોઓપરેટિવ બેન્કને જે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્ક થ્રુ સપોર્ટ મળે છે, ટેકનોલોજીનું અપગ્રેડેશન, સ્ટાફ એજ્યુકેશન, આ બધાને લાભ આપણી સાથે જોડાયેલા લોકોને મળે તેવી કોશિશ કરી રહી છે. તેવી જ રીતે બેંક શરૂઆતથી જ કેન્દ્ર સરકારની જે રાજ્ય સરકારની જે વિવિધ સ્કીમો છે એની યોજનાઓ છે એના હેઠળ બી કામ કરી રહી છે અને તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના બી જે પંચાયતથી માંડીને જે બીજા જે ખાતેદારો જે બધા આપણી સાથે જોડાય, સ્કૂલના ટીચરો આપણી સાથે જોડાય એવી એક નવી દુનિયા બનાવવાની કોશિશ કરી રહી છે. એમાં આપણે સૌ તમારો સાથ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ ચાલુ વર્ષે હાઈએસ્ટ નફો થયો છે. આપણે બધા ટેક્સ, ઇન્કમ ટેક્સ 33 કરોડ ભર્યા. અત્યારના ચાલુ વર્ષે આપણી બેંકની બેલેન્સ શીટ, ટોટલ બેલેન્સ શીટ 15,000 કરોડને પાર થઈ ગઈ છે. ખાતેદારો આપણી સાથે જોડાયેલા છે તમામને પૂરતી સગવડતા મળે એના માટે સ્ટાફને મોટિવેટ કરવામાં આવે છે. દર રવિવારે એમને 1 કલાકનું એજ્યુકેશનલ ને EMA એક્સપર્ટ પાસેથી ટ્રેનિંગ અપાવી અને સ્ટાફને સર્વિસ, ગ્રાહક સર્વિસ ઓરિએન્ટેડ કામ કરે અને ગ્રાહકોને સંતોષકારક રીતે જવાબ કેવી રીતે આપવાનો અને કામ કેવી રીતે કરવાનું એ તમામની તાલીમબદ્ધ રીતે બેંક કોશિશ કરી રહી છે. ત્યારે આપ સૌના માધ્યમથી હજી વધુ ને વધુ લોકો કોઓપરેટિવ સેક્ટર સાથે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક હોય તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડાય એવી તમારા બધા પાસે અપેક્ષા છે. આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમને સલાહ કે સૂચન આપજો. સાથે અમારી YouTube ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવો, સાથે શેર પણ કરજો. અને જો તમે અમારા ફેસબુકના દર્શકો હો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સાથે કાર્યક્રમ તમને કેવું લાગ્યું એ જરૂરથી કહેજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.